રાજસ્થાનના પૂર્વ મંત્રી ઓટારામજી દેવાસીએ મારવાડી ભાષામાં સંબોધતા કહ્યું હતું કે ભાજપના કમળને વોટ આપી દાંતા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘીને જંગી બહુમતીથી વિજય બનાવવા સમગ્ર રબારી સમાજને આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો રાજસ્થાન સિરોહી જિલ્લા સદસ્ય લુબારામજી ચૌધરી સિરોહી જિલ્લા ભાજપ એસટી મોરચા જિલ્લા અધ્યક્ષ રામલાલ રણોલા સિરોહી જિલ્લા ભાજપ અધ્યક્ષ લઘુપતિ મોરચા જિલ્લા ભાજપ એસટી મોરચા મીડિયા પ્રભારી દેવરામ ગરાસિયા આબુરોડ ગ્રામીણ ભાજપ યુવા મોરચા મંડળ લક્ષ્મણ દેવાસી આબુરોડ યુવા મોરચા ભાજપ મંડળ ઉપાધ્યક્ષ ગણેશ દેવાસી તેમજ ક્રિકેટ એસોસિએશન ફોર્થ બ્લાઇડ ગ્રુપ પ્રમુખ નરેશભાઈ રાણા દાતા વિધાનસભા બેઠકના ઉમેદવાર લાધુભાઈ પારઘી તેમજ શબરી ફાઉન્ડેશન પ્રમુખ હિમરાજ રાણા અમીરગઢ ભાજપ પ્રભારી ભરતભાઈ પરમાર અમીરગઢ માર્કેટ યાર્ડના ચેરમેન મોતીભાઈ દેસાઈ અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ પાલનપુર ભાજપ પ્રભારી રામલાલ મીણા મહામંત્રી ચેતનસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે ઇકબાલગઢ મુકામે ભારતીય જનતા પાર્ટીના આ ઇલેક્શન નિમિત્તે માલધારી સમાજનું સંમેલન બોલાવેલ હતું આમાં રાજસ્થાનથી રાજ્યકક્ષાના મંત્રી ઓટારામજી ઉપસ્થિત રહી રબારી સમાજને બહોળી સંખ્યામાં બધાને હાકલ કરી છે ભારતીય જનતા પાર્ટીના લાધુભાઈ પારગીને પાંચમી તારીખે કમળ ઉપર બટણ દબાવીને ભવ્ય ભવ્યથી ભવ્ય લીડ અપાવીને વિજય બનાવવાના અને આજની તારીખમાં ખૂબ ઉમળકાભેર રબારી સમાજે હાજરી આપી અને ભારતીય જનતા પાર્ટી સાથે સમર્થન બતાવ્યું એ બાબતે હું રબારી સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા પ્રકાશ મીણા બનાસકાંઠા